સાથે જ ખેડાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં શાંતિ ડહોળવા મામલે 12 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ગેરકાયદે મંડળી રચી હાથમાં દંડા લઈ ગણપતિજીની શોભાયાત્રામાં દખલ કરવાના પ્રયાસ કર્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. હાલમાં આ કેસની તપાસ માતર સીપીઆઈને સોંપવામાં આવી છે. જોકે ખેડા એસપીના મતે બંને જૂથ વચ્ચે કોઈ ઘર્ષણનો બનાવ નહોતો થયો, પરંતુ બોલાચાલી થઈ હતી અને તે સમયે પોલીસ પણ હાજર હતી. તો આ તરફ વસોમાં શાંતિનો માહોલ છે. ગઈકાલે યાત્રામાં મસ્જિદ પાસે ડીજે બંધ કરવાના મામલે બોલાચાલી થઈ હતી અને જે બાદ પોલીસે ટોળાને વિખેરીને યાત્રાને આગળ ધપાવી હતી. આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું, કારણ કે અમને વિડીયો પણ મળેલ છે. એની અંદર અમે જોયું હતું, જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે. કારણ કે આગળ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી, એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા. અને છતાં પણ આ જે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ. ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ દોડવાનો આજે પ્રયાસ થયો, પરંતુ પોલીસ હાજર હોય આ શાંતિ દોડાઈ નથી. વાત કરવામાં આવે તો ખેડાના વસો શહેરની અંદર ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી. તે દરમિયાન આ યાત્રા જ્યારે જુમ્મા મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે કેટલાક યુવાનો આ યાત્રામાં જે ડીજે હતું તેને બંધ કરાવવા માટે આવ્યા હતા, પરંતુ તે દરમિયાન બે ટોળા થોડા સામસામે જતા ઘર્ષણ થયું હતું. જો કે મહત્વની વાત કરવામાં આવે તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય આ ટોળાને વિખેર્યા હતા અને કેટલાક હથિયારોથી અંદરથી હુમલા થવાનો પણ જે આયોજકો છે તેમને આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર બાબતને લઈ જિલ્લાની તમામ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિતનો તમામ કાફલો વસો દોડતો, જે પ્રકારે તમે જોઈ રહ્યા છો જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની તમામ પોલીસ આ વસો દોડી આવી હતી. અહીંયા આગળ કેટલાક ટોળાઓ પછી ભેગા થયા હતા કે આજે ડીજે બંધ બાબતે જે હુમલો થયો હતો તેને લઈને શાંતિ જળવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય આ તમામ કોડને વિખેરી નાખવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા જે આયોજક છે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને જે આ જે વાતાવરણ દોડો જેને પ્રયાસ કર્યો છે તેવા તત્વોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વસો ખેડા. વડોદરામાં ભાવપુરા ગામે ગણપતિ વિસર્જનમાં પાલતુ શ્વાનના કારણે ઘર્ષણ થયું. પાલતુ શ્વાન કરડવા પાછળ દોડતું હોવાથી ઠપકો આપવા બદલ બબાલ થઈ અને આ બબાલમાં 3 મહિલા અને 2 યુવકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોએ લાકડી અને ફેંટોથી માર મારવાનો આક્ષેપ કર્યો છે. બંને પક્ષે છૂટા હાથની મારામારી કરી હતી. સામાન્ય વાતમાં થયેલી મારામારીને લઈને જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ મોરબીમાં ગણપતિ વિસર્જનમાં આયોજકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા ચક્કાજામ કરવામાં આવ્યો. 15 વર્ષથી એક જ જગ્યાએ ગણેશ વિસર્જન થતું હતું અને વિસર્જન બાબતે ડીવાયએસપીએ ઉડાઉ જવાબ આપતા મામલો બિચકાયો હતો અને જે બાદ ગણેશ મૂર્તિ પણ 3 કલાક સુધી ક્રેન ઉપર લટકતી રહી. પોલીસના જવાબથી કાર્યકરો અને આયોજકોએ રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ કર્યો. જોકે ગણપતિ વિસર્જન ન થવા દેવાતા ધારાસભ્ય કાંતિભાઈની મધ્યસ્થીથી એસપી રાહુલ ત્રિપાઠીએ વિસર્જનની મંજૂરી આપી હતી. પાટણ શહેરના હાસાપુર રોડ વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી રહીશોત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો રજૂઆત કરતા ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ રખડતા ઢોરોને પકડવા નીકળ્યા હતા. ધારાસભ્ય ખુદ ઢોર પકડવા નીકળતા પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને સ્થળ પર પહોંચ્યું હતું અને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. રેગ્યુલર ઢોર પકડવાની કામગીરી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઢોર પકડવા રખડતા ઢોર પકડવા નીકળતા હોય ત્યારે એના માલિકો બાઇકો લઈને ખુલ્લેઆમ ફરે છે અને પોલીસ કંઈ કરતી નથી, એ મહત્વની બાબત છે. એટલે અમે નક્કી કર્યું છે કે જો હવે તંત્ર જાગશે નહીં, આ પોલીસ અને નગરપાલિકા બંનેની સહિયારી જવાબદારી. અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા, અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોને વૃદ્ધો બહાર નતા નીકળી શકતા, અડફેટે લેતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી. સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની ખોટી અફવા ફેલાવવા મામલે ધરપકડ થઈ છે. સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનાર રાજબીર ચૌધરી નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઇસમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યું હોવાનું તેણે ટાંક્યું હતું. સુરતથી આ શખ્સની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. શાંતિ ડળવાનો આ પ્રયાસ આ યુવકે કર્યો હતો અને જે તેને ભારે પડ્યો છે. પોલીસે હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ટીઆરપી આ કાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા સસ્પેન્ડ ટીઓપી મનસુખ સાગરિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની તપાસ થઈ શકે છે. છેલ્લા 3 વર્ષમાં આપવામાં આવેલા નોટિસો ફાઇલની તપાસ થઈ ગઈ હોવાની શક્યતા છે. સાગરિયા દ્વારા કેટલીક ફાઇલોમાં માત્ર નોટિસ આપી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોઈ શકે છે. અને આ બાબતે જો કોઈ અરજી મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે મળે તો વધુ તપાસ પણ આ મુદ્દે થઈ શકે છે. ખટોલાનો ઉપયોગ કરી લોકો ગબ્બર સુધી જાય છે અને ભાદરવી પૂનમના મેળાના આ રંગ અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવી રહ્યા છે. બોલમાળી અંબેના નાદ સાથે અનેક ભક્તો પગપાળા આવી રહ્યા છે, પદયાત્રીઓ આવી રહ્યા છે અને ભારે ભીડ અત્યારે અંબાજીમાં જામી છે. આજે અંતિમ દિવસ છે અંબાજી મેળાનો, ત્યારે અનેક લોકો અનેક ભક્તો છે કે જે જય અંબેના નાદ સાથે મંદિરે પહોંચી રહ્યા છે. અનેક લોકવાયકા પણ આ મેળા સાથે જોડાયેલી છે. ભાદરવી પૂનમનો મેળો છે તે લોક વિખ્યાત છે અને મેળામાં સહભાગી થવા માટે દૂર દૂરથી ભક્તો અંબાજી ખાતે આવતા હોય છે. અવસર છે ભાદરવી પૂનમનો અને ભાદરવી પૂનમના અવસરે માં અમારા ઘરે મારી ભક્તો પહોંચી ચૂક્યા છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ગબ્બરની જ્યોતનું પણ વિશેષ મહત્વ છે. જે અંબાજીના દર્શન કરતા હોય છે તે ગબ્બરની જ્યોતના દર્શન કરવા બિલકુલથી આવતા હોય છે, પરંતુ જે લોકો નથી જાણતા તેના વિશે માહિતી આજે મેળવીશું. મારી સાથે મહારાજ છે, તેમની સાથે વાત કરીશું. મહારાજ શું કહેશો, ગબ્બરની જ્યોતનું જે વિશેષ મહત્વ છે તે વિશે થોડું સમજાવો કે ગબ્બરની જ્યોત છે તે શું છે, કેવી રીતે જ્યોત સ્વરૂપે હિ માતાજી બિરાજમાન છે. જે અંબે માં અંબા એટલે સતીપીઠનો એક શક્તિપીઠ, મુખ્ય શક્તિ માં સતીનો હૃદયનો ભાગ અહીંયા બિરાજમાન છે. હૃદય એટલે આપણું દિલ, આપણે દિલની વાત માતાજીને કરી એટલે માતાજી અવશ્ય જ સાંભળે. એટલે મારી ભક્તો ભાદરવી પૂનમમાં ચાલીને અહીંયા આવે અને માં અંબાને જે હવે આસો નવરતા આવી રહ્યા છે એમનું આમંત્રણ આપવા, દિલથી આપવા આવે છે. માં એમની દિલની વાત સાંભળીને અને એમના ગામે ત્યાં દર્શન આપવા નોરતામાં જાય છે. ત્યારે આ ઉડન ખટોલામાં સવાર થઈ ગબ્બર સુધી ભક્તો પહોંચે છે અને અનેક લોકવાયકા પણ આની સાથે જોડાયેલી છે. ત્યારે ભાદરવી પૂનમનો જે મેળો છે તે અનોખો બની રહે છે, અનેક શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ, રાત્રે 12 વાગે પૂર્ણ થશે મેળો. 6 દિવસમાં 27 લાખથી વધુ યાત્રિકોએ કર્યા માં અંબાના દર્શન. મેળાની પૂર્ણાહુતિ બાદ આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ શરૂ થશે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. મેળાના છેલ્લા દિવસે પણ અંબાજીમાં ઉમટી ઉમાનો મહેરામણ. માં અંબાના દર્શન અર્થે દૂર દૂરથી આવી રહ્યા છે પદયાત્રીઓ. ભક્તો માટે કરાઈ છે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા. મનમોહક રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અંબાજી મંદિર. મંદિરમાં પ્રકાશપુંજ પથરાયું હોય તેવા અલૌકિક દ્રશ્યો સામે આવ્યા. માં અંબાનું મંદિર રોશનીના શણગારથી દેદિત્યપમાન થયું. અંબાજી જતા પદયાત્રીઓને સેવા કેમ્પમાં મળી રહે છે તમામ સુવિધા. પાટણના પાણીપુરીના લારી ચાલકો પણ સેવામાં આપી રહ્યા છે યોગદાન. પદયાત્રીઓ માટે તૈયાર કરાયો નિઃશુલ્ક મસાલાપુરીનો કેમ્પ. મોટી સંખ્યામાં પદયાત્રીઓ અહીં માણે છે મસાલાપુરીનો સ્વાદ. દાતા અંબાજી રોડ પર સેવા કેમ્પની સરવાણી. રપટ બસ સ્ટેશનની પાસે સામે 33 વર્ષથી લાગે છે સેવા કેમ્પ. કલોલના કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ તરફથી અપાય છે સેવા. પૂનમ સુધી 24 કલાક અવિરત પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ચાલે છે રસોડું. બંદોબસ્ત બાદ બનાસકાંઠા પોલીસ રંગાઈ ભક્તિના રંગે. માની ભક્તિમાં રંગાયા ગુજરાત પોલીસના જવાનો અને મહિલા પોલીસ. ગબ્બર ગોખમાં દર્શને આવેલા ગુજરાત પોલીસમાં મૂકી ગરબે ઘૂમી. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં કંડક્ટરનો વિડીયો થયો વાયરલ. હર્ષોલ્લાસ વચ્ચે મેળાની મોજ માણતા અને નાચતા દેખાયા કંડક્ટર. ગરબાના તાલે નાચતા કંડક્ટરને જોઈ રાહદારીઓના ચહેરા પર ખુશીની લહેર છવાઈ. ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી રહેલા સફાઈ કર્મીઓનું સન્માન કરાયું. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીએ 450 જેટલા સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા. કર્મચારીઓની કામગીરીની સરાહના કરી તેમનો ઉત્સાહ વધાર્યો. વડોદરાના પ્રતાપ મળઘાની પોળના યુવક મંડળની અનોખી ભક્તિ. શ્રીજીની વિસર્જન યાત્રામાં ભક્તોએ રોડ પર બેસી કર્યા હનુમાન ચાલીસાના પાઠ. શ્રીજીની વિસર્જન યાત્રામાં સર્જાયેલા ભક્તિભર્યા માહોલનો વિડીયો થયો વાયરલ.
નડિયાદમાં ધામધૂમથી ઉજવાયો ગણેશ ઉત્સવ. દસમા દિવસે ભાવુક હૃદયે નાગરિકોએ શ્રીજીને વિદાય આપી. બાળકો, યુવાનો સહિત વરિષ્ઠ નાગરિકો વિસર્જન શોભાયાત્રામાં જોડાયા. રાજકોટના ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જનમાં દુર્ઘટના થઈ. ત્રિવેણી નદીમાં 4 લોકો ડૂબી જતા ગામના લોકો દ્વારા બચાવાયા. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.